પાડેનો યુવાન લોકડાઉન દરમિયાન કચ્છથી ઘરે આવતા તંત્ર હરકતમાં. બિલ્ડિંગના રહીશોએ જાગૃતતા બતાવી આરોગ્ય વિભાગને જાણ કરી. પાડી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલ હર્ષહીર એન્ક્લેવ નામના એપાર્ટમેન્ટમાં ગત રાત્રે એક યુવાન કચ્છથી પાડી ઘરે આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ યુવાન આવતા આ બિલ્ડિંગમાં રહેતા લોકોએ જાગૃતતા બતાવી વોર્ડ સભ્યો, પોલીસ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેથી પાડી આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર રાહુલ કુમાર તથા તેમની ટીમે યુવાનના ઘરની મુલાકાત લઈ મેડિકલ ચેકઅપ હાથ ધર્યું હતું. જોકે સદનસીબે કચ્છથી પારડી સુધીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી હોવા છતાં હાલમાં તેને કોરોનાનો કોઈ ખતરો નથી. છતાં સલામતીના હેતુસર તેને તેના માતા પિતા સાથે હોમ ક્વોરન્ટાઇન કરાયો છે. ડી ન્યૂઝના દર્શકોને પારડી આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર રાહુલ કુમારે અપીલ કરી છે કે યુવાનની તબિયત સ્થિર છે, ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ લોકડાઉન દરમિયાન સૌ કોઈ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરો. પારડી નગરપાલિકા, મારી લોકોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પોતે ઘરમાં રહો. આટલું વારંવાર આપણા પ્રધાનમંત્રી શ્રી કહેતા બાદ પણ છતાં લોકો પોતાની ગંભીરતા જાણતો નથી. આપણે આપણી જાતને સાચવશું તો આપણે દેશને બચાવી શકશું. પ્લીઝ, મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે, આજે એક એવી ઘટના બની છે કે ગઈકાલે અમારા વોર્ડ નંબર 1 માં એક બહારથી એક વ્યક્તિ આવ્યા છે, એમને મને જાણ કરી અમારા જાગૃત નાગરિકોએ તરફ એમને જાણ કરતા હેલ્થ ઓફિસરોને બધી ટીમ પહોંચી ગઈ, રેસ્ક્યુ ટીમ, એમને ક્વોરન્ટાઇનમાં રાખ્યા છે. પણ છતાંય મારી એક નમ્ર વિનંતી છે સરકારશ્રીને બી કે જે કે વ્યક્તિની પાસ્ટ ટ્રાવેલ હિસ્ટ્રી હોય, આપણે બોર્ડર સીલ કરી દઈએ છીએ કે વ્યક્તિ અંદર નથી આવવા દેતા. જો આપણને ખબર પડી કે આ વ્યક્તિ આવી છે તો એને સ્પેશિયલ એના ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવા વિનંતી. કારણ કે એ વસ્તુ અહીંયા આવે ને આપણે 4-5 દિવસે ડિટેક્ટ થાય છે, ત્યાં સુધીમાં તો એ કેટલા જેમના સંક્રમણમાં આવી ગયું હોય આપણને ખબર નથી. બિલ્ડિંગમાં રહેતા હોય, ગ્રીલ્સ ટચ થાય, લિફ્ટ ટચ થાય, ઘણી એવી વસ્તુ છે એ લોકોને ફેમિલીવાળા બહાર નીકળતા હોય. આ તો સારું છે કે જાગૃત છે અને ગામજનોએ જાગૃત બનવાની જરૂર છે. કોઈ પણ એવી વ્યક્તિ, તમારી આજુબાજુ સમગ્ર ગામને વિનંતી કરું છું, કોઈ પણ વ્યક્તિ, એની પર્સન, ગમે ત્યાંથી ટ્રાવેલ હિસ્ટ્રી હોય આપણા પાર્ટીના બહારનું, તો પ્લીઝ પ્લીઝ ત્યાંના નગરસેવકોને, પોલીસોને, હેલ્થ ઓફિસર્સોને ગમે ત્યાં પણ જાણ કરી એમની ટેસ્ટ લેવડાવો. આભાર. પેશન્ટ ગાંધીધામથી આવ્યો છે, સ્ટુડન્ટ છે એને, અને હમણાં નોર્મલ છે, કોઈ સાઇનલ સિમ્ટમ્સ નથી. એને એ એના પેરેન્ટ્સ બંને મધર ફાધર 3 કે 3 જણા હોમ ક્વોરન્ટાઇન કરેલો છે. તે દિલથી એને ક્વોરન્ટાઇનને ફોલો કરે છે અને કાફી હમ્બલ બી છે અને એ આપણે નિયમ પાલે છે. સાથમાં જો કોર્પોરેટર બેન છે એ લોકોની મદદ લે છે, કોઈ સામાનની ગ્રોસરી મંગાવે છે અને આ સોસાયટી બધું એને હેલ્પ કરે છે. હવે એકચ્યુઅલી એમ તો રહે છે, હવે આવ્યો છે એટલે ટ્રકથી એમ કરીને સગવડ લઈને આવેલો છે એમ કહે છે. નહીં, એ તો બિલકુલ સિરિયસલી આપણે કોઈ લોકડાઉનનું ફોલો કરવાનું છે, આ બધા માટે છે. આપણે ઘરેથી બહાર નીકળીએ તો આપણી પોતાની જાન જોખમમાં મૂકી દઈએ, બીજાને હોય યા ના હોય પણ આપણે અંદર રહીએ તો આપણી સેફટી રહે, એટલે એ નિયમને લાગુ કરવાનો. ખુદ પોતે બહાર નીકળીને આપણી લાઈફને ડેન્જરમાં નથી મૂકવાનું, કોઈને છે એ જોવા માટે બી નીકળીએ તો આપણી લાઈફને તો ડેન્જરમાં મૂકી જ દેવાનું હોય. તો આટલું સિરિયસને જરા સિરિયસને સમજીને આપણે સેલ્ફ ક્વોરન્ટાઇન કરીએ. બાકી ઓર ચીજ જોવા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ મશીનરી બહુ એક્ટિવલી કામ કરે છે. એટલે કુછ હોય તો આ મેસેજ કરો, બાકી અમે લોકો જોઈ લઈશું. પણ આપણી પોતાની લાઈફને ડેન્જરમાં નહીં મૂકીએ, એને ઢૂંઢવા માટે પોતે ના નીકળવાનું હોય. એન્ડ પ્લીઝ સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.